તો બીજી બાજુ વિવાદાસ્પદ ટ્રેનિંગ આઈએએસ અધિકારી પૂજા ખેડકરને મોટો ઝાટકો લાગ્યો છે, જેમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીએ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આયોગે પૂજા ખેડકરનું આઈએએસ પદ છીનવી લીધું છે અને તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ યુપીએસસીએ પૂજા ખેડકરને આ અંગે કારણ જણાવો નોટિસ જારી ફટકારી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે કેમ પૂજા ખેડકરની સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની ઉમેદવારીને રદ કરવામાં ન આવે. યુપીએસસીએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે પૂજા ખેડકરે તેનું નામ, માતા પિતાનું નામ, તેની તસવીર, તેના સિગ્નેચર, ઇમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું બધું જ બદલીને નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ખેડકરે ફ્રોડ કરીને પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે ઓબીસી હેઠળ અનામત મેળવવા માટે છેતરપિંડી કરી. આ ઉપરાંત સેવામાં તૈનાત થતા જ ખોટી માંગણીઓ શરૂ કરી હતી. તેની આવી હરકતો ધ્યાનમાં આવ્યા પછી અનેક ગેરરીતિઓનો પણ એક બાદ એક પર્દાફાશ થયો.